तो ई पण लोखंडी पुरुष छे देश माटे खूब कर्यु छे। માં એમ કહેતી હોય પ્રસૂતા કઈ વેદના કો એમ નથી કીધું માં એક આટલો એટલો રૂપિયો કમાવો બહુ જરૂરી છે પણ એની હારવાર આપણી પરંપરા ન ભૂલાય તો ઘણીવાર શિક્ષણ બહુ જરૂરી હું ઘણીવાર બોલતો હોઉં છું પ્રોગ્રામમાં ઘણા વાતો કરે આમ બહુ ભણી ગયા છે એ ભણવાનો વિરોધ નથી બહુ ભણજો બહુ જરૂરી છે ભણવું શિક્ષણ બહુ જરૂરી છે આપણે બધાની હારે રહીને તો જ હારા લાગે આપણને ગમે એવું ગરબી રમવા આવડતું હોય ગરબી રમતા આવડતું હોય તોય બધાને હારે ગરબી લેતા હોય તો જ હારા લાગી આખું ગામ ચોકમાં રમતું હોય ને આપણે બસ સ્ટેન્ડ જમાવ્યું હોય માં અંબાજી રમવા નીકળ્યા તો ગાંડા ગણે ગામ કે આનું સટકી ગયું એમ સમાજની હારે રહેવું જ પડે એમાંથી નોકું ન પડે આપણાથી શિક્ષણ બહુ જરૂરી પણ ખાલી શિક્ષણ છે ને શિક્ષણમાં નકરા વિજ્ઞાનમાં વયા જાઓ અને આપણી મારીને તમારી પરંપરા ભૂલાઈ જાય ને તો હું એક દેશી દાખલો ઘણીવાર દઉં છું એવું કદાચ ન થાય અમારે નેહડામાં કદાચ બરડામાં ને આપણે ગામડામાં એ બનતું હોય છે ગાડા જતા પહેલા જમાનામાં વડીલો આમાં બેઠા એમને ખબર હોય વટાણું કરવા અમારે નેહડામાંથી હાંડીઓ તાલુકે જાય પેલા હવે તો મોટરસાયકલ ગાડીઓ બધું આવી ગયું પેલા એવું હતું કે અટાણું કરવા હાંડીઓ જતો હોય નેહડામાંથી એક હાંડીઓ અટાણું કરવા નિહરે હવારમાં એટલે સાત આઠ ઘરનું જે કાંઈ નેહડું હોય એમાં બીજી બે બે પાંચ બાયુ બેનું દીકરીઓ બીજા ને ઝૂંપડામાંથી નીકળે એ જેનો હાંડીઓ જતો હોય ને અટાણું કરવા એના ભેળું બધું મંગવે કાંઈક ને કાંઈક અમારા હાટું ખાંડ લેતા આવજો ને અમારા હાટું તેલ લેતા આવજો ને અમારા હાટું ચોખા લેતા આવજો ને અમારા હાટું આ લઈ આવજો તેલ લઈ આવજો એ બધું મંગવે બેનો દીકરી એ મંગવે ને એટલે અટાણું કરવા એક જ કોઈ જતો હોય નેહડામાંથી એકાદો હાંડીઓ એ જાય ને અટાણું કરીને પાછો હાંડીઓ આવીને ચોક નેહડામાં ચોક હોય ને ત્યાં ઝુકારે હાંડીઓ જેનું અટાણું હોય હવું બેનું લઈ જાય એમાં બહેનું એવું એકવાર બધી બહેનું એ જે કાંઈ અટાણું મંગાવેલું થોડી વાત હું બેનું ઓછું કરો એવું કરજો કારણ કે હું હજી તો મારે હજી તો હું ફાઉન્ડેશન બાંધું છું એવું છે એટલે અને બીજી વાત એ તમને કહું થોડા થોડા હું ઇતિહાસોના છાત્રના તમને મુદ્દા દેતો રહીશ વચ્ચે વચ્ચે માની વંદના કરતા કરતા બાકી ઇતિહાસ કરવા બે હું તમારા તો હું ક્ષત્રિયો માટે બોલ્યો છું એમાં પછી મેર હોય તો ભલે અને ગ્રાહીઓ હોય તો ભલે કાઠી હોય મહીઓ હાટી પછી આયર હોય કોઈ પણ હોય એના માટે હું ઘણી વાર કહું છું કે તમે ભાગવત બિહારો તો સાત દીમાં પૂરું થાય તમે રામાયણ બિહારો તો નવ દીમાં પૂરી થઈ જાય પણ આ દેશના ક્ષત્રિયોના એટલા ઉજળા ઇતિહાસો પડ્યા છે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ ને તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય તો વધે રાત્યું ને રાત્યું વાત્યું કરે પૂરા ન થાય તમારા ઇતિહાસો પણ ઇતિહાસોને જાળવવા માટે તમારી તૈયારી જોઈએ અમારી તો છે જ પણ તમારી તૈયારી નહીં હોય તો અમે કોની આગળ જઈને વાતો કરીશું મને ઘણીવાર હું વિચાર આવતો હોય ને મેર ડાયરામાં અમુક મિત્રો એને હું કહેતો હું કે સૌરાષ્ટ્રની રસ્તાર જે છે ને ઝવેરચંદ મેઘાણીની એમાં ઘણી બધી વાતો છે પણ જુદા જુદા અઢારે વર્ણની વાતો હિન્દુ મુસલમાન બધાની વાતો છે એ જે સૌરાષ્ટ્રની રસ્તારનું જેવડું પુસ્તક છે ને એવડું આખું એક પુસ્તક છે મેર ડાયરાના ખાલી મેરના જ ઇતિહાસો એવડું જ પુસ્તક છે ખાલી મેરના ઇતિહાસોનું છે ઓલામાં તો બધા અઢારે વર્ણ હિન્દુ મુસલમાન સુધીનું છે પણ એની આખા ગુજરાત અથવા તો ગુજરાતીઓ જ્યાં વહે છે ત્યાં સુધી રસ્તારના સાહિત્યની બધી ખબર હશે પણ મેર ડાયરાના પુસ્તકો જે ઇતિહાસો છે એ તમે રાજકોટની ઓલી બાજુ જાઓ તો બહુ બધાની ખબર નહીં હોય એમાં બહુ ઉતરેલા હોય બહુ જ્ઞાન હોય એને ખબર હોય પણ લાગે તમે કચ્છમાં વયા જાઓ રાજકોટ વટી જાઓ ગોહિલવાડમાં જાઓ આ ઇતિહાસોની બહુ ખબર બધા નહીં હોય તો એનું કારણ શું છે કંઈ ઇતિહાસ નબળા છે એવું છે ઇતિહાસો તો અડા ભીડ છે પણ એની હારોહાર એ ઇતિહાસને કોક સાંભળે એ ઇતિહાસને બોલ્યા કરી ઇતિહાસને વાગળ્યા કરી આ બધું આપણે કરશું ને એમાં મારી ને તમારી બધાની કંઈક જવાબદારી આવી જશે તો આપણે આને સાચવી શકશું નકર ન સાચવાય અને હું મને યાદ આવ્યું એટલા માટે કહું લંડન હું હમણાં ગયો હતો રોકાણ હતો ત્યાં જે હોટલમાં હું હતો ને આ વાત કરવાનું શું કારણ એ તમને કહું હું જે હોટલમાં રોકાણ હતો ને હાજે આવીને ઘડીક વાર ટીવી ચાલુ કરું હવે ત્યાંની ચેનલો તો બધી ઇંગ્લિશમાં બોલે બહુ સમજાય નહીં પણ જોઈએ એમને હું વિચાર કરતો હતો ત્યાં ગયો ત્યારે કે આ દેશે આખા વિશ્વ ઉપર રાજ કર્યું લંડનમાં હું ગયો ને ત્યારે એ જ વિચારતો હતો આખા વિશ્વના બધા દેશ ઉપર આ દેશે રાજ કર્યું ગોરિયા હોય ભૂરિયા હોય તો એની પાછળનું કંઈક ને કંઈક કારણ તો હોવું જ જોઈએ એમને કાંઈ રાજ થાય નહીં કાંઈક તો કારણ એ છે ત્યાં જઈને મેં જોયું ટીવી ચાલુ કરી એમાં અમુક ચેનલો મેં જોઈ ઓછામાં ઓછી બે પાંચ ચેનલો એવી હતી
કે જેમાં 24 કલાક એના અંગ્રેજોનો ઇતિહાસ સિવાય બીજું કઈ આવતું જ નહોતું. જેમ કે અહીંયા આપણે સિરિયલું બનાવે ને એવી રીતે નહીં, ઓરિજિનલ વાત ઇંગ્લિશમાં એ બોલતો જાય તો આપણે સમજી નહીં, પણ એના ચિત્રો બતાવતા જાય. એમાં ઇતિહાસોની આખી ચેનલો એની હાલે છે. આજ પણ 21મી સદીમાં હળાહળ કળિયુગમાં અને એ બતાવતા જતા હતા કયા દેશ કયા સમયમાં કઈ સાઇલમાં કયા દેશ ઉપર અંગ્રેજોએ હુમલો કર્યો, ત્યાં કેટલું રાજ કર્યું, કયા રાજાને કેવી રીતે લૂંટ્યો, હાલ આ આ શહેરમાંથી આ દેશમાંથી કેટલો ખજાનો ભેળો કર્યો, આમાં કેટલા હથિયારો હતા, એ આખી ચેનલો આખી આખી ઇતિહાસની હાલતી હતી. તઈ મને એમ થયું કે આ દેશ આખા વિશ્વ ઉપર રાજ કરી શકે એને એના ઇતિહાસ સાચવવાની આટલી ધગસ છે. ઇતિહાસ મારો અને તમારો જો નહીં રહે તો ખુમારીની ગમે એટલી આપણે ત્રેવડ છે આપણામાં તો છેલ્લે એમાં કાંઈ નથી રહેવાનું. એટલા માટે ઇતિહાસની વાતો, એટલા માટે એને એ ઇતિહાસને સાચવવા માટે જેમ અમારી અમારી પણ જવાબદારી આવે, ચારણોની ખાસ જવાબદારી આવે, એને કેવું બોલવું, કે ટાણે બોલવું, કે કયા સમયે બોલવું, એ અમારી જવાબદારી આવે. પણ આમાં સાંભળવા વાળા તમે હો તો થાય, નકર અમે શું કરીએ, ગમે એટલું સાચવી તોય. એટલે મારે આ એવા ઇતિહાસની વાત તમને એ કરતો હતો. ભણવું, વિજ્ઞાન બહુ જરૂરી છે, ભણજો ખૂબ. પણ બહુ અમુક ભણી ગયેલા માણસો એવી વાતો કરતા મેં સાંભળ્યા છે કે એકચ્યુઅલી ફોરેન ફોરેન છે અને ભારતમાં તો કાંઈ હતું નહીં. મોટા મોટા હોદા મળી ગયેલા અને મેં ભાષણ કરતા સાંભળ્યા છે કે ભારતમાં કાંઈ નહોતું, ભારત સાવ ગરીબ દેશ હતો એક દિવસ, ને પછી અંગ્રેજો આવ્યા ને અંગ્રેજો કંપનીઓ લઈ આવ્યા ને ગાડીના પાટા નાખ્યા ને ગાડીઓ આવી ને આ આવ્યું ને વિજ્ઞાન આવ્યું ને બધું આવ્યું ત્યારે ભારત આગળ આવ્યું, નકર ભારતમાં કાંઈ નહોતું. આવું મેં મોટા હોદા મળી ગયેલા ને ભણેલા ને બોલતા જોયા છે, ત્યારે હું મારા પ્રોગ્રામમાં અમુક આ વાતો કાયમ માટે કરું છું કે ભારતમાં કાંઈ નહોતું જો તો 750 વર્ષ સુધી અહીંયા તુગલકો, સુરીઓ, સુરી તુગલક અને મોગલો આ બધાએ રાજ કર્યું. લોધી, સુરી, તુગલક અને મોગલો એ બધાએ 750 વર્ષ અહીંયા રાજ કર્યું અને વેપાર કર્યા, બધું કર્યું. અને 750 વર્ષ એના પૂરા થયા એના પછી 300 વર્ષ અંગ્રેજો, એમાં 150 વર્ષ અંગ્રેજોએ વેપાર કર્યો ભારતમાં અને પછી 150 વર્ષ કાયદેસરનું રાજ કર્યું. આ બધા થઈને 1000 વર્ષની આસપાસ આપણા ભારતમાં આવ્યા, રાજ કર્યું અને રિયા અને વેપાર કર્યા. ભારતમાં કાંઈ નહોતું તો આ બધા હું ખડવાઢવા આવ્યા તા, મારે એટલું જ પૂછવું છે ભણેલા માણસોને. કાંઈ નહોતું ભારતમાં. તમે એવું ક્યાંય સાંભળ્યું છે કે ઘેડનું છેલ્લામાં છેલ્લું એક બરડાનું અથવા ઘેડનું હાવ છેલ્લું ગરીબમાં ગરીબ નાનકડું ગામ છે, જે ગામમાં એક જ ટાણું ગરીબ માણસને ખાવા મળે છે એવું ગામ છે, એ ગામમાં પોરબંદરથી 20 વેપારીઓ આજ વેપાર કરવા ગયા, એવું કોઈ દી સાંભળ્યું? ત્યાં જઈને શું વેપાર કરે? વેપાર કરવા તો સારું, ક્યાંક શહેર હું પ્રગતિવાળું હોય ત્યાં જાય ને તો આખું વિશ્વ અહીંયા આવતું હતું વેપાર કરવા. એનું કારણ ભારત ભારત છે. એટલે હું એમ કહું છું કે ભારતી આરતી નાદ ઉચ્ચારતી, એ ભારત ભારત છે. બીજા દેશને વંદન છે, આપણે કોઈ દેશની ટેકા નથી કરવી, પણ માથા પડી અને ધડ લડે એવા કોઈ ઇતિહાસો હોય તો એ ભારત.